હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલંબી આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 અને વિષય આપણો હિન્દી, પેજ નંબર આપણે પહોંચ્યા છીએ 59, જેને કહેવાય 59. ચલો બારક્ષણી પેજ ખોલો, બધા ખોલ્યું. ચલો હવે બારક્ષણી કેવી રીતના શીખવાની છે, કેવી રીતના બોલવાની છે, આપણે આગલા લેક્ચર છે, પેલો 1-10 લેક્ચર ની અંદર આપણે બારક્ષણી શીખી જ ગયા છે. બેઝિક બધું તેમ છતાં એકવાર ફરી રિપીટ કરીએ છીએ. આપણે અહીંયા બેઝ માં છે એટલે તો ચલો ક બારક્ષણી બોલતું જવાનું છે. કા કની સાથે અ જોડાય એટલે આપણે ક બોલીએ. જો તમે બોલો કા, કોઈની સાથે આ આવી ગયો. બોલો કી, તો આ નહીં આવે, શું આવશે, કી આવશે. કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ, બરાબર. તો આ જે બારક્ષણી લાઈન છે એની સાથે આ બધા સ્વર જોડાયેલા હોય છે. કની સાથે આ, કાની સાથે આ, કકીની સાથે ઈ, કીની સાથે ઈ, રેફ વાળું ઉ સાધુ, પછી આ ઉ ઉન્નો, પછી એ, એવું કરવાનું છે. અહીં ની જગ્યાએ એક માત્રા હશે અહીં, અહીંયા ઓ ઔ ઔ ને અહ. આવી રીતે બારક્ષણીની આખી લાઈન બોલવાની છે. તમારે આ બારક્ષણી જો પેજ નંબર 59 પેજ નંબર અને પેજ નંબર 61 રફ બુક માં લખવાનું છે. બારક્ષણી આખી લખવાની છે, બરાબર છે. બારક્ષણી રફ બુક માં લખવાની, બરાબર. હવે જુઓ, છોડતા છોડતા તમને શીખવાડી દઉં કે સમાન અક્ષરો કો મિલાઓ, સરખા અક્ષર ને જોડો. સમસેલો છે, સરખા અક્ષર ને જોડો કે એના જેવો જોઈએ ગોતવાના. સામે ની લાઈન માં અ આ જેવો ક્યાં, તો જે આ રહ્યો. ઈ ક્યાં, આ રહ્યો. પછી આ ઈ ક્યાં, અહીંયા છે. આ ઉ ક્યાં, આ રહ્યું. પછી આ ઉ નો ક્યાં, તો આ રહ્યું. જો એકવાર પેન્સિલ ઉપાડો પછી અટકવી ન જોઈએ, પહેલા ગોતી લેવાનું પછી સીધો લીટો કરી દેવાનો, દૂર હોય તો ફેંકી જવાનું, બરાબર. તો આવી રીતે સમાન અક્ષરોને જોડતા તમારે શીખી જવાનું છે. પરીક્ષામાં આવે તો આવડવું જોઈએ. આ એક ખાનું મેં કરાવ્યું છે, આ બે તમારે તમારી જાતે કરવાના છે, જોઈ લેજો, બરાબર. હવે પેજ નંબર ખોલો તમે 61 તો આપણે કહ્યું, બરાબર. હવે 62 ખોલો, બરાબર. જો આમાં ગણો અને વાંચો. જો અહીં એક બતક છે તો ગણો એક, બે ભમરડા તો દો, ત્રણ બસ છે તો તીન. તો આ ચિત્ર જે આપ્યા હોય ગણવાના અને એની સામે હિન્દીમાં અંકમાં અને શબ્દમાં લખવાનું છે. તો અહીંયા જુઓ, આ જો ગિનતી છે ને, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ, જો અહીંયા મેં લખી નાખી છે. આ ગિનતી તમારે ત્રણ વાર કરવાની છે. કેટલી વાર લખવાની છે, ત્રણ વાર લખવાની અને બાકી કરવાની છે. બારક્ષણી કરવાની અને ગિનતી કરવાની, બરાબર. બેસવાનું નથી, હોમવર્ક જે અપાય કે 2 દિવસની અંદર, 3 દિવસની અંદર રોજ તમે બારક્ષણીની 10 લાઈન લખો, અથવા તો નાના છો 5 કે 7 લખો તો પણ તમે આરામથી બારક્ષણી 3 દિવસની અંદર પૂરી થઈ જાય. તો બારક્ષણી ફરજિયાત કરવાની છે, ગિનતી પણ કરવાની છે. એ ગુમ થઈ જાય એટલે સીધી ગિનતી કરના પડે 3 વાર. પછી જો અહીંયા ડોટ્સ વાળા અક્ષર આવ્યા છે, વાંચો સમજો અને લખો. તો ચાલો ટપકા વાળા અક્ષર છે, તમારે ભાટા કરવાના છે. ટપકા અટાડી દો, તો ચાલે 10-10 તમારે તમારી જાતે કાંટા કરવાના છે. પછી પેજ નંબર 63 જુઓ, જોયું એમાં શું કીધું છે, સંખ્યાને ગણો અને નીચે લખો. તો આપણે સંખ્યાને શું કરવાનું છે, ગણવાની છે. તો જો પેલા કેટલી બકલી આવી છે, ગણો જી, 1 2 3 4 અને 5. જો તો આપણને 5 આવ્યું જ છે, અંકમાં અને શબ્દમાં બંનેમાં લખવાનું. પછી હાથી કેટલા છે, જો 1 અને 2. પછી નાનું ખાનું છે એમાં કરો દો, અને જે લીલી વાળું ખાનું છે એમાં હિન્દીમાં લખો દો, હાથી છે. પછી ઘર કેટલા છે, 9 ઘર છે, 1 2 3 4 5 6 7 8 9. તો એને હિન્દીમાં 9 નો કરો અને અહીંયા લખો 9. પછી ઝાડ કેટલા છે, 1 2 3. તો અહીંયા 9 નો કરો અને અહીંયા 3 લખો. તો આવી રીતે પરીક્ષાની અંદર તમને ગમે તે ચિત્ર આવડે, આ પૂછાય આવે તો તમને શું ગણી અને લખતા આવડવા જોઈએ, બે લખવાનું, અંક અને શબ્દ બંને લખવાનું છે. હવે અહીંયા જુઓ, આ તો સરસ મજાની રમત છે.
છે ને તો ચાલો એકડાથી ચાલુ કરશું ઝાડુ દોરવાનું કીધું છે જો 1 2 3 4 5 6 7 8 9 10 છે ને આ એક છે અને 10 છે અહીંયા 2 3 4 5 6 7 8 9 તો આવી રીતે આપણે બનાવીએ શું બને વૃક્ષ બને તો તમારે કે પણ અહીંયા ઝાડ બનાવવાનું છે જો ફૂલ છે કમળનું એમાં પણ ટપકા ટાટા લો એકાથી પેન્સિલ જોઈએ ટપકા ટાઈ પછી ઘાટા કરો ચાલો અને ડાટા જાઓ અને પછી અહીં છે ઉંદર એકો છે 1 થી 10 માં તે ઉંદરની ઘાટો કરી નાખો ટપકા છે એ પછી ને ડાટા જાઓ ટપકા 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 છે ને એને આ લીટી ઘાટો કરવાનો બરાબર અને હવે કલર કરો ઝાડ કેવું હોય તો લીલું કેવો કલર કરવાનો લીલું જો અહીંયા છે મારી પાસે ઉંદરનો કારો કર્યો છે ફૂલ લાલ કર્યું છે ઝાડ આવું કર્યું છે જોઉં છું તમે બુકની અંદર સરસ તો આવી રીતે તમારે પેજ નંબર 63 સુધી પૂર્ણ કરવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 64 કરીશું અને આપણે આપણો કોર્સ આગળ વધારીશું અને પૂરો કરીશું બરાબર થેન્ક યુ